વાત કરીએ જગતના તાત એવા ખેડૂતોની. ચાલુ વર્ષે ઉનાળાની શરૂઆતમાં સિંચાઈના પાણી નહીં મળતા છતાં ખેડૂતોએ મહા મહેનત કરી શાકભાજીની મોટા પ્રમાણમાં ખેતી કરી છે. ત્યારે જીણોદ ગામમાં અસામાજિક તત્વોએ ખેડૂતોના આખા ખેતરમાં તૈયાર થયેલા વેલા કાપી નાખતા ખેડૂતોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, જેથી ખેડૂતો દ્વારા પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવતા પોલીસે તપાસ હાથ ધરી છે. આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે છે ઓલપાડ તાલુકાના જીણોદ ગામની સીમના. જીણોદ ગામની સીમમાં અરવિંદભાઈ પટેલ નામના ખેડૂતોએ એક એકર જમીનમાં પરવળની ખેતી કરી છે. છ માસની માવજત બાદ પરવળનો પાક તૈયાર થાય છે અને તેના વેલ પર પરવળ આવવાનું શરૂ થાય છે. ત્યારે કોઈ અજાણ્યા અસામાજિક તત્વો દ્વારા મોડી રાત્રે અરવિંદભાઈના આખા ખેતરમાં પરવળના વેલા મૂળમાંથી કાપી નાખી ભાગી છૂટ્યા હતા અને સવારે બીજે દિવસે ખેડૂત પરિવાર પરવળ તોડવા ખેતરે આવ્યો ત્યારે પરવળના વેલા કપાયેલા હાલતમાં જોતા તેઓ ચોધાર આંસુએ રડી પડ્યા હતા અને ઓલપાડ પોલીસ મથકે પહોંચી ફરિયાદ નોંધાવી હતી. જીવન ગામની સીમમાં આવેલ ખેતરમાં પરવળનો માંડવો બનાવેલ છે. હવે તેમાં કોઈ અજાણ્યા સમૂહે આવીને સંપૂર્ણ માંડવા નષ્ટ કરેલ છે. જેનું મને વળતર મળે અને મને ન્યાય, આવું કૃત્ય કરનાર વ્યક્તિઓને પકડીને મને ન્યાય મળે. મારે આ મારે જમીનમાં 2 ઊંઘાનો પાક છે અને લગભગ 1000 ખામણાનો એ છે. અંદાજે મનથી 2-2.5 લાખ રૂપિયાનું નુકસાન હશે. હાલ તો આ ઘટના ઓલપાડ ટાઉનમાં ટોક ઓફ ટાઉન બની છે. ઓલપાડના ખેડૂતો આ ઘટનાની નિંદા કરી રહ્યા છે અને અજાણ્યા અસામાજિક તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરવામાં આવે છે. તેમજ અસામાજિક તત્વોના આતંકનો ભોગ બનેલ ખેડૂત દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી હતી કે જો તેમને ન્યાય નહીં મળે તો તેઓ સુરત જિલ્લા પોલીસ વડાની કચેરી બહાર પરિવાર સાથે ધરણા પર બેસી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે. તો બીજી તરફ ઓલપાડ ખેડૂત સમાજના પ્રમુખે આ ઘટનાને વખોડી કાઢી નિંદા કરી હતી. હાલમાં આખા ગુજરાતમાં પાણીની જે તકલીફ છે એને લઈને ખેડૂતો ઘણા ચિંતાતુર છે અને છતાં ખેડૂતો પોતાની જાત મહેનતથી પોતાનો પાક તૈયાર કરે છે, પોતાના છોકરાની જેમ જતન કરીને પાકને તૈયાર કરે છે. ત્યારે અમારા ઓલપાડ તાલુકાના જીરણ ગામે એક ખૂબ જ દર્દનાક ઘટના બની છે. ખેડૂતને તૈયાર થયેલા પાકને કોઈ અસામાજિક તત્વોએ રાત્રે એ પરવળને વેલા તોડી નાખી અને ખેડૂતને બહુ નુકસાન કરેલ છે અને ખેડૂત સમાજ વખરે છે અને પોલીસ તંત્રને એવી જ અપીલ કરીએ છીએ કે અસામાજિક તત્વોને એને કાયદે એની સામે કાયદેસર પગલાં લઈ એને અટકાયત કરવી જોઈએ અને સરકારે જે ખેડૂત નુકસાન રહ્યું છે એને વળતર ચૂકવવું જોઈએ. જ્યારે આખા ગુજરાતમાં પાણીની તકલીફ છે, ખેડૂત મહામૂલ્ય પાકને બચાવવા ગમે તેમ કરીને પાક તૈયાર કરે છે, ત્યારે અસામાજિક તત્વો જ્યારે આવું નુકસાન કરે છે તેની સામે સરકારે કાયદેસર કાર્યવાહી કરવી જોઈએ. જીણોદ ગામના ખેડૂત અરવિંદભાઈ પટેલના આખા પરિવારનું ગુજરાન ખેતી પર ચાલે છે અને ચાલુ વર્ષે સરકારે ડાંગરની ખેતી નહીં કરવા કહેતા તેમણે શાકભાજીની ખેતી કરી હતી અને 6 મહિનાની તનતોડ મહેનત કરી પરવળનો પાક તૈયાર કર્યો હતો. પરંતુ કોઈ અજાણ્યા અસામાજિક તત્વોએ અરવિંદભાઈના ખેતરમાં પરવળના વેલા કાપી નાખી આખો પાક નિષ્ફળ બનાવી દેતા ખેડૂતને 2-3 લાખનું નુકસાન થવા પામ્યું છે. આસ્તિક પટેલ, CN24 News, ઓલપાડ.